નમસ્કાર મિત્રો નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન જેની અંદર આપણે એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજી સુધી પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે આ ચેનલમાં જે પણ વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર વન સવાલ કે આ રીતે આપેલો છે કે પરમાર વંશ અને સોલંકી આવડતો હોય તો વાત કરીએ પરમાર વંશ તો કે ઈસવીસન આઠસો માં કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના કરી પરમાર વંશમાં સિયક મુંજ ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી અને આ વંશોએ સુંદરનગર ભોજપુર એટલે કે નગર વસાવ્યું હતું બરાબર તો આ એનું હતું પરમાર વંશની પછી મિત્રો વાત કરીએ સોલંકી વંશ વિશે તો કે સોલંકી વંશની સ્થાપના સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવી સોલંકી કાળમાં વનરાજ ચાવડા જેવા મહાન શાસકો થઈ ગયા સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો વંદરા ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અહણીલવડ પાટણની સ્થાપના કરી તો મિત્રો આ પ્રશ્ન નંબર વનનો જવાબ જે પાંચ માર્ક્સનો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબરની બેની વાત કરતાં પહેલાં જો તમારે વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તો તે તેમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો વાત કરીએ મિત્રો બે તાજમહલની એટલે કે તમે જોયેલા અથવા વાંચેલા કોઈ એક સ્થાપત્ય વિશેષતાનું વર્ણન આજથી દસ વાક્યમાં કરો જો તમને ઓલરેડી આવડતું હોય તો તમે તમારી રીતે લખી શકો છો જે ન જાણતા હોય તો આપણે તાજમહેલ વિશે વાત કરવાના છીએ તો મિત્રો તાજમહેલ મુઘલ કલાનો ઉત્કર્ષ નમૂનો છે તાજમહેલનું નિર્માણ શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં કરાવ્યું છે તાજમહેલ આગ્રા ખાતે આવેલો છે શાહજહાની પત્નીનું નામ મુમતાજ હતું આ તાજમહેલને વર્ષ ઓગણીસો ત્યાંસીની અંદર યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તાજમહેલનો ઘુમ્મટ સફેદ સંગે મરમરના પથ્થરમાંથી બનેલો છે તાજમહેલના બાંધકામમાં વીસ હજાર કરતાં વધારે કારીગરોએ કામ કર્યું છે તો એનો મિત્રો જવાબ છે ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ તરફ જઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન નંબર ત્રણ પહેલો સવાલ છે સુલતાન અલાઉદ્દીન ખલજીની વહીવટી વ્યવસ્થા જણાવો બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે સુલતાન અલાઉદ્દીન ખલજીની વહીવટી વ્યવસ્થ વ્યવસ્થાઓમાં એટલે કે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી આ ઉપરાંત નિયમન બજાર નિયંત્રણ સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારો પણ તેણે કર્યા ત્યાર પછી મિત્રો વાત કરીએ બે નંબરનો છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો તો મિત્રો છત્રપતિ શિવાજીના વિજયો જો તમને આવડતા હોય તો તમે તમારી રીતે લખી શકો છો ન આવડતા હોય તો તમે આ રીતે પણ તમે લખી શકો છો તો કે છત્રપતિ શિવાજી દ્વારા રાજ્યનો વિસ્તાર કરી મિત્રો એને ચાલીસથી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા બરાબર મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજય પ્રાપ્ત કર્યા શિવાજી મહારાજે મુઘલ સમ્રાટને પણ હારી હાર આપી વિજય મેળવ્યો હતો તો એનો જવાબ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જો મિત્રો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો પ્રશ્ન નંબર ચાર તરફ જઈએ નીચે આપેલા જોડકા લખો તમને મિત્રો એક જોડકું આપેલું છે અને તમારે જવાબ એના જણાવવાના છે જોઈએ મિત્રો અ અને બ વિભાગ અલગ અલગ છે તો પહેલો સવાલ કે ભૂમિ અને ફેરફારનું મુખ્ય કારણ એને શું કહેવાય મિત્રો તો એને કહેવાય ભૂકંપ એટલે પહેલામાં જવાબ તમારો શું આવશે ત્રણ નંબરનો આવશે બરાબર એને કહેવાય ભૂકંપ ઓકે ત્યાર પછી રણમાં પવનને કારણે બનતું ભૂમિ સ્વરૂપ એને શું કહેવાય મિત્રો એને કહેવાય એટલે નંબરનો જવાબ આવશે શું આવશે નંબરનો બરાબર પછી જોઈએ આગળ નદીની શાખાના મુખોના નિક્ષેપણના જથ્થાથી થતો મુખ ત્રિકોણ એને મિત્રો શું કહેવાય તો કે ડેલ્ટા કહેવાય શું કહેવાય ડેલ્ટા જવાબ એક આવશે તો ચાર નંબરની વાત કરીએ સમુદ્ર મોજાના ઘસારણને કારણે બનતું દિવાલ જેવું ભૂમિ સ્વરૂપ એને કહેવાય છે સ્ટેક શું કહેવાય છે સ્ટેક બરાબર એને કહેવાય છે સ્ટેક ત્યાર પછી પાંચ નંબરની વાત કરીએ હિમનદી દ્વારા લાવેલા પદાર્થો નિક્ષેપિત થતા ભૂમિ સ્વરૂપ જેને કહેવામાં આવે છે શું કહેવાય મિત્રો પ્રશ્ન નંબર પાંચે પાંચ પ્રશ્નોના જવાબ હતા ત્યાર પછી વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ શું કહે છે તે જાણીએ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો જોઈએ તો કે શેરશાહના શાસનમાં થયેલા સુધારાઓ બરાબર તો કે મિત્રો શેરશાહે ડાકુ લૂટારાઓને અંકુશમાં લઈ બરાબર પ્રશ્ન નંબર બે ની આપણે પહેલા વાત કરીએ પછી પ્રશ્ન નંબર એક તરફ જશું બરાબર તો પેલા બે ની વાત કરીએ શેર શાહના શાસનમાં થયેલા સુધારાઓ તો કે શેર શાહે ડાકુ લુટારાઓ અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી આ ઉપરાંત નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી તેમણે વેપારીઓ અને યાત્રાઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું મહાન રાજમાર્ગ્રાન્ટ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું તો એનો જવાબ હતો ત્યાર પછી પ્રશ્ન નંબર વન ની વાત કરીએ અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણના પાત્ર સ્થાન ધરાવે છે તેમણે પ્રજાહિત માટે કરેલા કાર્યોના આધારે વર્ણવો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આ ઓલરેડી બુકની અંદર આપેલો છે પ્રશ્ન તો કે અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી બરાબર રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી તેને રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મિત્રો મદદ કરી હતી બરાબર અકબર બિન સંપ્રદાયિક રાજા હતો અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીન એ ઇલાઈ નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોના અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો આમ મિત્રો અકબર સમાજ સુધારક પણ હતો તેણે બાલ લગ્ન અને સતી પ્રથાનો પણ વિરોધ કર્યો હતો તેણે યાત્રા વેળો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો તો આમ મિત્રો અકબર છે ઇતિહાસ ઇતિહાસના દ્રષ્ટિએ તે ગણનાપાત્ર રાજા ગણવામાં આવે છે તો બસ મિત્રો આ હતું ધોરણ સાત સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો વિડીયોને શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ